हेलो फ्रेंड्स, केम छो? मजा मा? हूँ विवेक सर, मैथ्स विथ विवेक सर में आपनो हार्दिक स्वागत करू छू। धोरण 10 चैप्टर नंबर 8 ट्रिगोनोमेट्री એટલે કે ત્રિકોણમિતિ નો પરિચય એનો સાતમો પાર્ટ આપણે જોવાનો છે। ઈ પેલા આપણી ચેનલનું નામ છે VMB મેથ્સ એકેડમી। આ ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। અને હા, ટ્રિગોનોમેટ્રી दसमा माटे उपयोगी छे ज, वारंवार कहूँ छू। 11 12 માં પણ ખૂબ જ ઉપયોગી ચેપ્ટર છે, બરોબર છે। આ ચેપ્ટરને અંડરએસ્ટિમેટ કરતા નહીં, બરોબર છે। આ ચેપ્ટરની મેક્સિમમ પ્રેક્ટિસ કરો, આના જે કંઈ દાખલા છે વારંવાર ગણો, અને ન સમજાય તો મને પૂછી લ્યો, કોમેન્ટ સેક્શનમાં પૂછો। જો કોમેન્ટ સેક્શનમાં ન પૂછી શકાય એમ હોય તો તમે લોકો મને વોટ્સએપ કરી દો, મને વાંધો નથી, બરોબર છે। પણ મેક્સિમમ પ્રેક્ટિસ કરો। બીજું ઈ કે આજે જેટલા દાખલા હાલે એ બધાય બે વાર હોમવર્કમાં ગણીને તમારે મને મોકલવાના છે। ફેસબુકમાં તો ઉતારવાના જ છે, હોમવર્કમાં બે વાર ગણીને મને મોકલવાના છે। લાસ્ટ લેક્ચરમાં આપણે સાથી 8.2 ના દાખલા ગણતા હતા, એમાં એમાં આગળ વધીએ તો સાઈન 30 પ્લસ ટેન 45 માઇનસ કોસેક 60 છેદમાં સેક 30 પ્લસ કોસ 60 પ્લસ કોટ 45, આવો એક દાખલાની રકમ આપને આપી છે, બરોબર છે। તો આ દાખલો આપણે સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા તો મારી પાસે કિંમત હોવી જોઈએ સાઈન 30, સાઈન 30 સાઈન કેટલી આંગળી આવે 1, મતલબ કે 1/2 પ્લસ ટેન 45 ની કિંમત કેટલી છે 1 પ્લસ, સોરી પ્લસ નહીં, અહીંયા આવશે માઇનસ, માઇનસ કોસેક 60, કોસેક હવે સાઈન 60 એટલે આપણે ખબર √3/2, તો આના ઊંધા કોસેક 60 એટલે શું આવશે 2/√3। ચાલો રેડી ડન કમ્પ્લીટ, હવે આગળ જોઈએ આપણે તો કે છેદ નો છેદ સેક 30, સેક 30 ની વેલ્યુ કેટલી થાય તો કે 2/√3 પ્લસ કોસ 60, કોસ 60 એટલે 1/2 પ્લસ કોટ 45, કોટ 45 એટલે થાય 1। ત્રિકોણમિતિનું કોષ્ટક ખાસ યાદ રાખજો, જો ભૂલાઈ ગયું હોય તો આપણો અગાઉનો વિડીયો નહીં, 6 નંબર નહીં, 5 નંબરના વિડીયોમાં ત્રિકોણમિતિનું કોષ્ટક આપણે મૂકેલું છે, એ ખાસ જોઈ લેજો, યાદ કરી લેજો, બરોબર છે। ત્રિકોણમિતિના કોષ્ટકથી જ તમને આ દાખલા બધે ગણી શકાશે, સો ભૂલ્યા વગર એ કોષ્ટક તમારે યાદ રાખવાનું છે, સમજી લેવાનું છે કે કઈ રીતે યાદ રાખવાનું, એ વિડીયો ખાસ જોઈ લેજો। હવે આપણે આનો સાદો રૂપ આપીએ, પેલા હું અંશમાં થોડી પણ સાઈડમાં લખી લો, અંશમાં મને કેટલા મળ્યા તો 1/2 પ્લસ 1 માઇનસ 2/√3, આને હું થોડી પણ સાઈડમાં મૂકી દઉં। અહીંયા છેદમાં કાંઈ નથી તો કોણ છે 1, લસા 2 અને 1 નો લસા શું આવે 2, મતલબ અહીં કેટલા વડે ગુણશું 2 વડે, અહીં કેટલા, સોરી 1 વડે, અહીં કેટલા વડે ગુણશું 2 વડે। હાલો 1 એકા 1 પ્લસ 2 છેદમાં 2 માઇનસ 2/√3 એટલે કેટલા થયા 2 ને 1 3/2 માઇનસ 2/√3 થયું કે નહીં આવું, તો અહીંયા હું શું લખું છું તો કે ભાઈ 3/2 માઇનસ 2/√3 છેદમાં, છેદની કન્ડિશન શું છે જોવો તો ભાઈ, તો કે ભાઈ છેદની કન્ડિશન એક અલગ છે, છેદની કન્ડિશન શું અલગ છે તો અહીંયા એ પાસે 2/√3 પ્લસ 1/2 પ્લસ 1, આ 1/ કાઈ નહી તો કેટલા લખશો 1, આને એમને મૂકી દો તો કે ભાઈ 2/√3 પ્લસ અહીંયા લસા લઈએ તો શું આવે 1, અહીં કેટલા આવે 2, મતલબ 1 + 2/2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય તો કે 2/√3 પ્લસ 3/2, મતલબ આ છેદમાં શું આવશે 2/√3 પ્લસ 3/2। હેલો રેડી, હવે આનું સાદું રૂપ આપીએ તો કે ભાઈ ભલે એક સ્ટેપ વધે, જો કે હું ડાયરેક્ટ એ સાદું રૂપ આપી શકતો હતો નથી, એનું કારણ શું છે કે તમને સમજી શકો નિરાતે, એટલે હવે અહીંયા અંશમાં શું છે તો કે 3/2 માઇનસ કેટલા છે તો કે 2/√3, આ બે નો લસા શું આવે તો કે અહીંયા મારે √3 વડે ગુણવા પડશે, અહીંયા મારે કેટલા વડે ગુણવા પડશે 2 વડે, 3 × √3 √3 માઇનસ 2 × 2 કેટલા થઈ જાય 4, ડિવાઈડ બાય કેટલા થઈ જાય તો લસા શું આવ્યો 2√3। રેડી ડન, તો ભાઈ અંશમાં લખું છું કેટલું તો કે 3√3 માઇનસ 4 ડિવાઈડ બાય 2√3, એવી રીતે છેદમાં શું મળે છે મને તો કે છેદ ચેક કરો તો 2 અપોન
root 3 plus 3 by 2. અહીં કેટલા પડે ગુણશું 2. અહીંયા root 3 આનો આન્સર શું આવે તો 2 2 જા 4 અને અહીંયા શું આવશે તો કે plus 3 root 3 divide by 2 root 3 અને સાદું રૂપ આપો તો આમ લખી શકાય 3 root 3 plus 4 upon 2 root 3. તો છેદમાં હું શું લખીશ તો કે આ બધાયના છેદમાં અહીં આવે શું તો કે 3 root 3 plus 4 upon 2 root 3. ચાલો રેડી કમ્પ્લીટ અહીંયા સુધી કોઈ કઈ વાંધો વાંધો હોય તો વિડિયો અટકાવો પાછી ગણતરી જોઈ લ્યો અને પછી આગળ વધવાનું છે. રેડી સો હવે આગળ સાદું રૂપ આપું તો કે ભાઈ આ 2 root 3 2 root 3 કેન્સલ વધે છે શું તો કે 3 root 3 minus 4 upon 3 root 3 plus 4. આનું તો છેદનું શું કરવું પડે સમયકરણ કેના વડે સમયકરણ થાય તો કે આપણે છેદને જોવાનું છે અંશ જાય તેલ લેવા પહેલા કોની સામે નજર રાખવી જોઈએ છેદ સામે તો છેદમાં કેટલા છે તો કે 3 root 3 અહીંયા પ્લસ છે તો આપણે કેટલા લખશું માઇનસ 4 upon 3 root 3 અંશને જેના વડે ગુણી એના વડે આપણે કોના ગુણવાના છેદને અંશમાં સાદું રૂપ આપો તો શું થાય તો કે 3 root 3 minus 4 આ 3 root 3 minus 4 આ 3 root 3 minus 4 લાવું તો થયું ને a ઓછા b અને આ હું થયું a ઓછા b બરાબર શું લખી શકાય તો કે a ઓછા b આખા કૌંસનો વર્ગ કાંઈ શું લખી શકાય તો કે 3 root 3 minus 4 આખા કૌંસનો વર્ગ લખી શકાય કે નહીં ડન કમ્પ્લીટ છેદમાં તો કે છેદમાં જો ભાઈ 3 root 3 નો વર્ગ minus 4 નો વર્ગ શું કામ a plus b a minus b મતલબ a વર્ગ ઓછા b નો વર્ગ આનો સાદરૂપ શું મળે તો કે ભાઈ આ તો a ઓછા b નું સૂત્ર લાગુ પડે a ઓછા b નો વર્ગ બરાબર a વર્ગ ઓછા 2ab plus b નો વર્ગ તો a વર્ગ એટલે કે કોણ થાય તો કે 3 root 3 નો વર્ગ ઓછા 2 a એટલે 3 root 3 plus b એટલે 4 નો વર્ગ છેદમાં સોરી ભાઈ અહીંયા શું આવશે 3 root 3 into 4 plus 4 નો સ્ક્વેર upon અહીંયા શું થાય તો કે 3 root 3 નો વર્ગ 3 root 3 આખા કૌંસ નો વર્ગ 3 નો વર્ગ કેટલો થાય 9 root 3 નો વર્ગ કેટલો થાય તો કે 3 9 3 27 તો 3 root 3 નો વર્ગ એટલે કેટલા થાય 27 અહીંયા લખું 27 ઓછા 4 નો વર્ગ કેટલો થાય 16 ડન કમ્પ્લીટ આ વધારાના સ્ટેપ આપણે દૂર કરી નાખીએ રેડી આમાં કોઈ કઈ તકલીફ નહીં હવે જો 3 root 3 નો વર્ગ 3 નો વર્ગ 9 root 3 નો વર્ગ 3 એટલે કે 9 3 27 આ ડાયરેક્ટ કેટલા લખું છું 27 ઓછા 4 3 12 12 2 24 24 root 3 વત્તા ચોકે ચોકે 16 બરોબર છે છેદમાં શું થાય તો કે 27 માં 16 રહે તો વધે કેટલા 11 હવે આનો આન્સર આપણે શું મળે તો કે આમાં આવી રીતે લખી શકાય 27 પ્લસ 16 માઇનસ 24 રૂટ 3 અપોન 11 હાલો 27 ને 16 તો કે 27 ને 36 33 ને 10 43 ઓછા 24 રૂટ 3 છેદમાં 11 આ થઈ ગયો આપણો આન્સર ઈઝી દાખલો છે મજા આવ્યો દાખલો છે ખાલી સાદા રૂપમાં ભૂલ કરવાની છે નહીં ધારો તો આ ઈઝીલી સોલ્વ કરી શકાય એવા દાખલા છે જો સાદા રૂપ પરફેક્ટલી આપો તો નેક્સ્ટ દાખલો ચાલુ કરીએ એ પહેલા આ દાખલો લખી જ લેવાનો હોયો હા સ્ક્રીનશોટ પાડી લ્યો લખી લ્યો વિડિયો પોઝ કરી આયને દાખલો ત્રણ ચાર વાર ગણી નાખો બરોબર છે પછી નેક્સ્ટ દાખલાની શરૂઆત કરીએ સ્ક્રીનશોટ પાડી લ્યો અથવા લખી લ્યો ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ દાખલા નંબર 5 5 કોસ વર્ગ 60 પ્લસ 4 સેક વર્ગ 30 ઓછા 10 સ્ક્વેર 45 અપોન sin સ્ક્વેર 30 પ્લસ cos સ્ક્વેર 30 આની વેલ્યુ મૂકીએ 5 ના 5 એમ નો કૌંસ નો કૌંસ કોસ વર્ગ 60 આપણે ખબર છે કોસ 60 ની વેલ્યુ કોસ 60 એટલે કેટલા થાય 1/2 આનો શું થઈ જશે વર્ગ પ્લસ 4 ના 4 એમ નો sec વર્ગ 30 હવે cos 30 એટલે કેટલા થાય તો કે √3/2 તો sec વર્ગ એટલે કેટલા થઈ જાય તો કે sec 30 એટલે કે 2/√3 આનો શું થઈ જશે
वर्ग माइनस टेन स्क्वायर पिस्तालीस, टेन એટલે કે 1 વર્ગ છેદમાં साइन वर्ग 30, साइन 30 એટલે કેટલા થાય 1/2 નો વર્ગ પ્લસ cos 30, cos વર્ગ છે પણ આપણે પહેલા cos 30 ની વેલ્યુ જોઈએ, cos 30 એટલે કેટલા થાય √3/2 આખા કૌંસ નો વર્ગ. હેલો રેડી ડન કમ્પ્લીટ. હવે આને હું સાદર રૂપ આપીએ, 5 કૌંસ માં 1 ના છેદ માં 2 નો વર્ગ કેટલો થાય 4, કેમ કે 1 નો વર્ગ તો 1 જ રહેશે, પ્લસ 4 કૌંસ માં 2 નો વર્ગ 4 છેદ માં √3 નો વર્ગ તો કે 3 માઈનસ 1 અપોન કેટલા આવશે તો કે 1/4 પ્લસ √3 એટલે કે 3/4. હવે સાદરૂપ આપીએ એનું તો કે ભાઈ આનું સાદરૂપ શું થાય તો કે 5 ના છેદ માં 4 પ્લસ 4 4 16 ના છેદ માં 3 માઈનસ 1 છેદ માં તો કે ભાઈ આમ છે 1/4 પ્લસ 3/4 લસા શું આવશે 4, કેમ કે બે માં છેદ કેવો છે સમાન, અહીંયા 4 છે અને અહીંયા કેટલા છે 4, તો અંશ નો શું થઈ જશે સરવાળો, મતલબ કે 4/4 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જાય 1. એક સ્ટેપ લખી નાખીએ 1 પ્લસ 3 અપોન કેટલા થઈ જાય 4. ચાલો રેડી ડન, અહીંયા સુધી કોઈ કે વાંધો નહીં ને, સાદરૂપ ફાવ સિમ્પલ છે હો. હવે આગળ આપણે આનું સાદરૂપ આપીએ તો કે ભાઈ અંશમાં આવું છે, અંશમાં કેવું છે ભાઈ આવું 5 ના છેદ માં 4 પ્લસ 16 ના છેદ માં 4, 16 ના છેદ માં 4 નહીં 3 માઇનસ 1 છેદ માં કઈ ન હોય તો કેટલા હોય 1. હવે અહીંયા જો અહીં કેટલા છે 4, અહીંયા 3 અને અહીંયા 1, 4 3 ને 1 નો લસા શું આવે, હલો બોલો 4 3 એટલે 1 નો લસા આવે 12, તો અહીં કેટલા વડે ગુણશું 3 વડે, અહીંયા 3 છે તો કેટલા વડે ગુણશું 4 વડે, અને અહીં 1 છે તો કેટલા વડે ગુણશું 12 વડે. મતલબ કે આ ક્યાં ગુણે અંશમાં, એટલે કે આનું સાદરૂપ શું મળે તો કે 5 3 15 વત્તા 16 4 64 ઓછા 12 1 12 છેદમાં લસા કેટલો આવ્યો હતો 12, આ બધાયના છેદમાં અહીંયા શું આવશે 4 ના છેદમાં 4. રેડી ડન, 12 માંથી 15 માંથી 12 જાય તો વધ્યા કેટલા 3, 64 ને 3 તો કે 67 ના છેદમાં 12, આ બધાયના છેદમાં 4 4 ઉડી કે કેટલા વધે 1, સાદરૂપ આપો દે 67, આ અંશ આ છેદ અને આ છેદ એટલે કે અંશ નો છેદ ક્યાં જાય છેદમાં, મતલબ જવાબ કેટલો આવશે 67 ના છેદમાં 12. ઈઝી દાખલો છે, આમાં કાઈ અઘરા બઘરા જેવું છે નહીં કે જાજો કઈ લોજિક લગાડેલું નથી, સામાન્ય લસા ગુસાના દાખલા જેવા દાખલા છે. જો ધ્યાન રાખવામાં આવે તો સાદુરૂપ ઇઝીલી આપી શકાય એમ છે. સો આ દાખલો પાછો અત્યારે તમારે ગણવાનો છે, વિડીયો પોઝ કરી દો, દાખલો લખી લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો, એ પછી આ જ દાખલો પાછો ગણી નાખો, મોઢે ગણી નાખો. હા એક વસ્તુ ખાસ, વિડીયો જોતી વખતે નીચે ઓલું લાલ કલરનું સબસ્ક્રાઇબ નું બટન દેખાય ને એ લગાડવાનું હો. બીજું ઈ કે વિડીયો આલ્ફા હાઈસ્કૂલના ઇન્ટરનેશનલ સ્કૂલના બેના સ્ટુડન્ટ જોવે છે, તો આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલના હાઈસ્કૂલ બેના સ્ટુડન્ટને કહેવાનું હોય કે તમે જ્યારે જવાબ વોટ્સએપમાં મોકલાવો ત્યારે ખાસ તમારું નામ અને સ્કૂલ એટલે કે આલ્ફા હાઈસ્કૂલ કે ઇન્ટરનેશનલ સ્કૂલ આ ખાસ લખીને તમારે મોકલવાનું છે, જેથી ખ્યાલ આવે કે કયો વ્યક્તિ ક્યાંનો છે. રેડી, સો લખી લ્યો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આપણે વધીએ નેક્સ્ટ દાખલા ઉપર. ચાલો રેડી, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન આખો ચેન્જ છે, એમાં એવું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલો એવો દાખલો છે 2 10 30 upon 1 plus 10 square 30 is equal to blank, મતલબ કે ખાલી જગ્યા. ચાર ઓપ્શન આપ્યા છે A B C અને D, કે sin side cos side tan side કે sin 30, આમાંથી શું આવવાનો જવાબ. તો ગણતરી વિના તો આપણે આઈડિયા આવવાનો છે નહીં, તો સિમ્પલી આપણે પહેલા આનું શું કરવું પડશે તો કે ગણતરી કરીએ તો કે ભાઈ પહેલા વેલા હું લખું 2 10 30. હવે 10 30 ની વેલ્યુ કેટલી થઈ આપણે આવડવું જોઈએ, જો ન આવડે તો આપણે યાદ હોવું જોઈએ કે ભાઈ sin 30 એટલે કેટલા થતા હતા તો કે 1/2 છેદમાં
cos 3 એટલે કેટલા થતા તો કે √3 / 2 2 2 કેન્સલ આઉટ 1 upon √3 મતલબ કે tan 30 ની વેલ્યુ કેટલી થાય તો કે 1 upon √3 upon શું છે તો કે 1 plus tan square 30 મતલબ 1 upon √3 નો સ્ક્વેર હવે આનો સાદો રૂપ આપણે આપવાનું છે ચાલો જોઈએ તો કે ભાઈ આ શું થાય તો કે 2 upon √3 upon આ શું થાય તો કે 1 plus 1 નો વર્ગ 1 √3 નો વર્ગ 3 અહીં આવું છે 1 plus 1 upon 3 છેદમાં એ કાઈ નથી તો કેટલા છે 1 લસા શું આવશે 3 મતલબ આ કેટલા વડે ગુણશું 3 વડે અહીંયા 1 વડે મતલબ શું થાય તો કે 3 plus 1 ના છેદમાં 3 થઈ ગયો થાય સો અહીં લખાય 2 upon √3 upon શું થાય તો કે 3 plus 1 upon 3 જે આનું સાદો રૂપ આપીએ એટલે આપને આઈડિયા આવે કે ભાઈ આ શું કહેવા માંગે છે 2 upon √3 એમ છેદમાં કેટલા છે તો કે 3 plus 1 એટલે કે 4 ના છેદમાં કેટલા થઈ જાય 3 આને સાદો રૂપ આપીએ તો આને આમ લખીએ 2 upon √3 ભાગાકાર કરવો એટલે શું થાય તો કે તેના વ્યસ્ત સાથે ગુણાકાર એટલે 4 upon 3 છે એની બદલે વ્યસ્ત શું થઈ જાય 3 upon 4 2 2 4 હવે રેડી હવે તમને ખબર હોય તો 3 કેમ બને તો કે √3 ઇન્ટુ √3 એટલે કેટલા થાય 3 બરોબર છે તો આ √3 √3 ગયા વધ્યું શું તો કે √3 / 2 હવે આમાંથી √3 / 2 કોની કિંમત છે તો કે ભાઈ sin 60 sin 60 એટલે શું થાય √3 / 2 તો આપણો આન્સર શું આવે એ કેટલા sin 60 હવે રેડી ડન છે ને ઈઝી દાખલો આમાં કાઈ અઘરા પગરા જેવું છે નહીં ફટાફટ ગણી નાખો રેડી ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ હું તો આ દાખલો તમે જાતે કરી શકો એવા છો આમાં કઈ અઘરું બઘરું છે નહીં હેરામ હેલો દાખલો કઈ તો આ છે બરોબર છે તો જોવાની ટ્રાય કરી કે આ દાખલો કઈ રીતે કરવું તો કે 1 માઇનસ 10 સ્ક્વેર 45 ઓકે 1 માઇનસ 10 45 એટલે કેટલા થાય 1 નો વર્ગ છેદમાં 1 પ્લસ 10 સ્ક્વેર 45 10 સ્ક્વેર 45 એટલે 10 45 જો પડે 10 45 એટલે કે 1 નો વર્ગ આનો સાદો રૂપ આપો તો શું થાય 1 માઇનસ 1 અપોન 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1 એટલે કે 0 છેદમાં 1 પ્લસ 1 એટલે કેટલા થાય 2 0 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 0 સો આન્સર ઇઝ 0 અહીંયા આપણે 0 કે મળે તો કે હા આવી રહ્યો વિકલ્પ ડી શું છે 0 છે ને ઈઝી મજા જ આવો રાખ્યો આમાં કઈ અઘરું બઘરું હોય નહીં નકરી મજા જ આવે ગણી લ્યો ફટાફટ દાખલો ઈઝી દાખલો છે બરોબર છે લખી લ્યો પછી નેક્સ્ટ દાખલો જોઈએ ચાલો નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ તો કે એ બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a is equal to 2 sin a થાય અહીં આપણે એવું સાબિત કરવાનું છે કે sin 2a is equal to 2 sin a આ a છે એ શું છે તો કે a છે એટલે થીટા થીટા તો આપણે આ પાસે કેટલા છે કાં તો 0 અંશ કાં તો 30 અંશ કાં તો 45 અંશ કાં તો 60 અંશ આમાં a ની કિંમત આપણે કેટલી મૂકીએ તો આ બે નો જવાબ કેવો આવે સરખો પહેલા પહેલા તો હું લખું છું ડાબા બરાબર શું છે તો કે sin 2a જ્યાં a બરાબર હું પહેલા કેટલા લઉં છું 0 તો કે sin 2 into 0 મતલબ કેટલા થાય sin 0 sin 0 એટલે કેટલા થઈ જાય 0 જબા જબા બરાબર શું છે તો કે 2 sin a 2 sin a એટલે કેટલા છે 0 મતલબ 2 sin 0 એટલે કેટલા થાય 0 મતલબ કેટલા થયા 0 તો આ કન્ડિશનમાં ડાબા ઇઝ ઇક્વલ ટુ શું થાય છે જબા તો હવે આગળ ગણતરી કરવા જવાની જરૂર છે ને આપણો વિકલ્પ એ કેવો પડે સાચો જ્યારે એ 0 હોય મતલબ કે એ બરાબર 0 અંશનો ખૂણો લીધો હોય તો જ અને તો જ sin 2a બરાબર 2 sin a શક્ય છે બાકી આ મેળ આવે નહીં તમે a બરાબર 30 લઈ લ્યો 30 એટલે કે 1 upon 2 1 upon 2 મૂકીને દાખલો ગણો ડાબા બરાબર જબા ન આવે તમે a બરાબર 45 લઈ લ્યો 1 upon √2 ટ્રાય કરો જવાબ નહીં આવે a બરાબર 60 લઈ લ્યો 60 એટલે √3 / 2 ટ્રાય કરો આન્સર મળે ન ય તો જોઈ લ્યો ગણી લ્યો ટ્રાય કરી લ્યો બધા ઓપ્શન બરાબર છે લેટ્સ ડુ ધેટ હવે
जवाब मेड़ी देखे बीजू से 10a plus b is equal to root 3 and 10a minus b is equal to 1 upon root 3. तो a बराबर कितना है ना b बराबर कितना आ बे दाखला नो जवाब तुम्हारे मने मेड़वी ने देवानो छे कदाच बीजा दाखला में जो कोई ना तकलीफ पड़ती हो तो हूं हिंट આપી દઉં છું એટલે તમે દાખલો સોલ્વ કરી શકો રેડી બીજા દાખલામાં હિંટ એવી મળે કે ભાઈ 10 a plus b is equal to कितना है पर root 3 10 में root 3 कीमत क्या रह मुड़े तो कि भाई 10 साइंट इतना कितना आता है root 3 10 साइंट इतना कितना आता है root 3 आया सुमा एक पूछे तो कि 10 a plus b is equal to root 3 आ a plus b is equal to आपने कितना ले सके साइन मतलब कि a plus b बराबर आपने कितना मुड़े साइन आने के लिए समीकरण नंबर एक हर बीजों सुमा तो कि भाई आओ एक पूछे 10 a minus b is equal to 1 upon root 3 10 માં 1 upon root 3 ક્યારે યાદ આવો તો 10 કેટલા તો કે 30 બરાબર 1 upon root 3 તો અહીંયા શું લખી શકાય તો કે 10 a minus b is equal to 1 upon root 3 આવું આય પૂછ મતલબ કે a minus b is equal to કેટલા થવાના છે 30 હવે ડન આને કહી દઉં સમીકરણ નંબર 2 હવે મારી પાસે લોક ની રીત તો છે શું છે તો કે a plus b is equal to sin a minus b is equal to 30 બરોબર છે b b કેન્સલ 2a બરાબર કેટલા થવાના 90 તો a બરાબર આપણે કેટલા મળે 45 હવે a ની કિંમત મળી ગઈ તો હું કોઈ પણ સમીકરણમાં કાં તો આમાં a ની કિંમત મૂકું એટલે મને કોની કિંમત મળવાની છે b ની કિંમત બરાબર છે તો આ તમારે મને ગણી ટ્રાય કરી અને બતાવવાની છે રેડી વિડિયો વારંવાર જો અસ્તુ આવજો બાય બાય